देवभूमि द्वारका जिल्लाना खंभाड़िया पोलीस मथकमां वीमा पॉलिसीना रूपया पकावतुं होवानी फरियाद रिलायंस निप्पोन कंपनीना कर्मचारीए करी हती। देवभूमि द्वारका जिल्लामां वधु एक कौभांड सामे आव्युं छे। आ कौभांडमां वीमा पॉलिसी पकावता एजेंट अने मेनेजर सहित अन्य शख्सो साथे मळीने आचरता हता। रिलायंस कंपनीनो वासुदेवभाई दिगंबर पुलकित तिमर सीनियर एक्झिक्यूटिव जे रिलायंस निप्पोन लाइफ इन्स्योरेंस लिमिटेड जो मुंबई खाते रहे छे तेओ जे कंपनीमां कंपनीना एजेंट अर्जुनभाई भिखाभाई आंबलिया रहेवासी शेढा तालुको जामखंभाळिया जिलो देवभूमि द्वारका अने ब्रांच मेनेजर उमेशभाई नरसिंहभाई संचारिया रहेवासी जामनगर समर्पण हॉस्पिटलनी बाजुमां जिलो जामनगर विरुद्ध नजीक अरजी करवामां आवी हती, जेमां स्वर्गवासी नथुभाई गिगाभाई आडुद्रा रहेवासी शेढा पाडरत વાડી વિસ્તારમાં તાલુકો ખંભાળિયાવાળા અવસાન પામેલ હોય તેમ છતાં ઇન્સ્યોરન્સ પોલિસી ઉતારી વીમો પકવવા માટે ક્લેમ કરવામાં આવે છે। આ અંગે એસઓજીને ખાનગી બાતમી મળતા તપાસ દરમિયાન ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને વધુ તપાસ એસઓજીને સોંપાઈ હતી, જેમાં એસઓજીની અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે। જ્યારે સમગ્ર ગુનો આચરવામાં આવ્યો તેમાં કુલ કેટલાક લોકો સંડોવાયેલા છે અને અન્ય કેટલાક વીમા ક્લેમ કરવામાં આવ્યા છે તે સમગ્ર દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એસઓજી દ્વારા તમામ તપાસમાં નથુભાઈ ગીગાભાઈ આડિત્રા રહેવાસી શેઢા વિસ્તારમાં ખંભાળિયાનું વર્ષ 2011માં અવસાન થયું હતું, જે દીકરા મેરામણ નથુભાઈ આડિત્રાએ તેના જ ગામમાં રહેતા અને ઇન્સ્યોરન્સ એજન્ટ અર્જણભાલ ભિખાભાઈ આંબલિયા અને મેનેજર ઉમેશભાઈ નરસિંહભાઈ સંચાણિયા રહેવાસી જામનગર આ ત્રણેય લોકો સાથે મળીને વર્ષ 2015માં આ સ્વર્ગવાસી નથુભાઈ ગીગાભાઈ આડિત્રાની નવી 3.82 લાખની વીમા પોલિસી ઉતારી અને વર્ષ 2018માં ખોટો મરણનો દાખલો આપી ઇન્સ્યોરન્સ માટે ક્લેમ કર્યો હતો। આ સાથે જ મેનેજર અને એજન્ટ દ્વારા અવસાન બાદ કલ્યાણપુર તાલુકા થતુરિયાના રહેવાસી સ્વર્ગવાસી માલીબેન મશરીભાઈ ભોજિયાનો 4.99 લાખનો વીમો લીધો હતો। આ વીમો તેના પતિ દ્વારા નિપજ્યા બાદ વીમા પોલિસી લેવામાં આવી હતી અને ખંભાળિયા તાલુકાના કેશોદવાડ વિસ્તારમાં રહેતા સ્વર્ગવાસી રવિકુમાર રશીદભાઈ બોદરનો 1.74 લાખનો વીમો ઉતારી ઇન્સ્યોરન્સ માટે ક્લેમ કર્યો હતો। ત્રણ વીમા પોલિસીના ક્લેમ કરવામાં આવ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જ્યારે આ કૌભાંડમાં અન્ય કેટલાક કિસ્મો અને કેટલાક વીમા પકવવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ હાલ ચાલી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રિલાયન્સ નિપ્પોન ઇન્સ્યોરન્સ કંપની સાથે તેઓના જ મેનેજર અને એજન્ટ મળી અને છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ રજૂ કરી અને મૃત વ્યક્તિઓના નામે ઇન્સ્યોરન્સ મેળવી કંપનીને નુકસાન પહોંચાડવા બાબતની એક ફરિયાદ નોંધાઈ છે। જેની હકીકત જોતાં આમાં એજન્ટ અર્જણભાઈ ભિખાભાઈ આંબલિયા જે ભાડથર ખંભાળિયાના રહેવાસી છે તથા મેનેજર ઉમેશભાઈ નરસિંહભાઈ સંચાણિયા જે જામનગરના છે, આ બંને ઈસમોએ મળી અને એક કાવતરું રચી અને પ્રથમ જે પહેલાંથી જ મૃત્યુ પામેલા વ્યક્તિઓ છે એઓના નામે ઇન્સ્યોરન્સ કઢાવી અને ત્યારબાદ એ લોકોના ઇન્સ્યોરન્સના ક્લેમ જે છે એ પાસ કરાવી કંપનીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાસર ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી અને ગુનો કરેલો છે, જેમાં પ્રથમ માલીબેન નામના મહિલા છે જેઓ વર્ષ 2016માં મૃત્યુ પામેલા હતા, તેમ છતાં તેઓની વર્ષ 2016ના ડિસેમ્બર મહિનામાં પોલિસી કાઢવામાં આવેલી હતી અને 2017માં તેઓને મૃત જાહેર કરી અને તેઓના નામનું એક આખું બનાવટી ઇન્સ્યોરન્સ મેળવવા માટેનું કૌભાંડ કરેલું હતું, જેમાં 5 લાખનો ઇન્સ્યોરન્સ એમના નામે કઢાવેલો હતો। ત્યારબાદ નથુભાઈ નામના જે વ્યક્તિ છે, નથુભાઈ ઓડેદરા નામના વ્યક્તિ, તેઓ પણ 2011માં મરણ ગયેલા હતા, તેમ છતાં 2015માં તેમના નામના બનાવટી દસ્તાવેજો બનાવી અને એક પોલિસી આપવામાં આવી હતી 4 લાખ રૂપિયાની અને 2018માં તેમને મૃત જાહેર કરી અને પોલિસીનો ક્લેમ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી। આમ કંપનીને આ રીતે આખા બનાવટી દસ્તાવેજોની જાણ થતાં તેઓ દ્વારા કંપની દ્વારા મેનેજર એજન્ટ તથા આ બંને જે નથુભાઈના પુત્ર છે મેરામણભાઈ તથા માલીબેનના જે પતિ છે મશરીભાઈ ભોજિયા આ તમામ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ સ્ટેશન ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી હાલમાં 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે। આમાં વધુ આરોપીઓની સંડોવણી હોવાની પણ શંકા નકારી શકાય નહીં। BS9 TV ન્યૂઝ સાથે અસદ બ્લુજ દ્વારકા।